સુરત શહેરના વડાસાના હીરા વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા બાદ બ્લેકમેલ કરી સમાધાન પેટે નાણા પડાવી લેવાના ગુનામાં પુણા પોલીસે મહીધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વરાછા વિસ્તારમાં રહેતો ધર્મેશ સાવલિયા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગત તારીખ 29મીએ ધર્મેશ પર્વત પાટિયા ખાતેની અક્ષર ટાઉનશીપમાં એક મહિલા પાસે શરીર સુખ માણવા ગયો હતો. ત્યારબાદ અહીં આવેલી મહિલાએ પોતાની ઓળખ કિરણબેન તરીકે ધર્મેશને એક યુવતી પાસે મોકલી આપ્યો હતો. થોડા જ સમય બાદ પોલીસની વર્દી અને સાદા ડ્રેસમાં બે શખ્સો તેમના રૂમમાં આવી પહોંચ્યા હતા. તેઓએ અર્ધનગ્ન અવસ્થામાં ફોટા પાડે વેપારીને બદનામ કરવાની ધમકી આપી હતી. હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મૂળજી ચૌહાણ અને રિક્ષા ડ્રાઈવર સુનિલ ઉર્ફે વિશાલ દેવીદાસ સાવંતે આ કેસની પટાવટમાં બદલામાં રૂપિયા 2 લાખ માંગ્યા હતા. ગભરાયેલા ધર્મેશે પોલીસ કેસથી બચવા મિત્રોને ફોન કરી દવાખાનાના નામે પૈસા મંગાવ્યા હતા. ધર્મેશે આ ઘટના અંગે સી ડિવિઝનને ફરિયાદ કરી હતી. બીજા દિવસે જમાદારનો વાઉચર સુનિલ પૈસા લેવા આવનાર હોય ડીકોય રેડ ગોઠવવામાં આવી હતી. વરાછા ગીતાંજલિ પાસે રૂપિયા લેવા આવેલા સુનિલને આબાદ ઝડપી લેવાયો હતો. સુનિલે ધર્મેશ પાસે રૂપિયા 60,000 તથા રૂપિયા 10,000 પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પુણા પોલીસમાં મામલે ગુનો નોંધાયો હતો. સુનિલ કિરણ સહિતના આરોપી અગાઉ પકડાઈ ગયા બાદ ગતરોજ મહીધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર મૂળજીભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જીતેન્દ્રના રિમાન્ડ મેળવી પૂછપરછની શરૂઆત કરી હતી. કિશન કાપોપડા, આઝાદ ન્યૂઝ, સુરત.